નવસારીના કચોલી ગામની આદિવાસી સમાજની દીકરી ધર્મિષ્ઠા નાયકાની ભારતીય આર્મીની બટાલિયન ઇન્ડો તિબેટિયન બોર્ડર ફોર્સમાં પસંદગી કરવામાં આવી છે. કહેવાય છે ને કે જેને ઉડવું છે તેને ગગન મળી રહે છે. એ ઉક્તિને નવસારી જિલ્લાના કચોલી ગામની આદિવાસી સમાજની દીકરી ધર્મિષ્ઠા નાયકાએ સાર્થક કરી છે. ધર્મિષ્ઠા નાયકાની ઇન્ડો તિબેટિયન બોર્ડર ફોર્સમાં પસંદગી થઈ હતી. સેનામાં મહિલાઓની ભાગીદારીના પગલે ખાલી પડેલી જગ્યામાં નવસારીની ધર્મિષ્ઠા નાયકાએ સેનામાં તમામ માપદંડોમાં પાસ કરી અને દિલ્હીમાં નિમણૂક પત્રો લઈ ત્યાંથી સેનામાં તાલીમ માટે જશે. રાષ્ટ્રહિતની વાત બોલવામાં સારી લાગે પણ જ્યારે રાષ્ટ્ર માટે કંઈક કરી છૂટવાનું આવે ત્યારે ભલભલાના હાચા ગગડી જાય છે. પરંતુ અડગ મનના માનવીને હિમાલય નડતો નથી તે ઉક્તિ નવસારીના કચોલી ગામની આદિવાસી યુવતી ધર્મિષ્ઠા નાયકાને લાગુ પડે છે. સામાન્ય ઘરની તેણીના પિતા 4 વર્ષ અગાઉ બોટમાં મજૂરી કામ કરવા ગયા હતા. તેમાંથી બોટ ગુમ થઈ જતા તેણીના પિતાનો આજ દિન સુધી કોઈ પત્તો લાગ્યો નથી. તેણીનો એકનો એક ભાઈ અંકિત નાયકા 1-2 વાર પિતાની ભાળ મેળવવા ઓખા જઈ આવ્યા છતાં કોઈ ભાળ મળી નથી. ઓછું ભણેલા ભાઈ અંકિતને બહેન ધર્મિષ્ઠાએ દેશ સેવા માટે સેનામાં જોડાવું છે તેમ જણાવ્યું હતું ને ભાઈએ પિતાની જવાબદારી અદા કરી એકની એક બહેનનું સ્વપ્ન પૂર્ણ કર્યું છે. મારું નામ નાયકા ધર્મિષ્ઠા છે. હું કચોલીથી છું અને મારો જિલ્લો નવસારી છે. આજે મારું સિલેક્શન ITBPમાં થયું છે, એટલે કે ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસમાં, અને તેના માટે હું ઘણી જ ખુશ છું. આ એક્ઝામ પાસ કરવા માટે મને ઘણા બધા લોકોએ સપોર્ટ કર્યા છે, જેમાં મારા ભાઈ છે, મારા માતા છે, ગ્રામજનો છે, પરિવારજનો છે, બેન બને છે, તથા ખાસ કરીને મારા એક ધવલ મામા કરીને છે. તેમણે મને ખૂબ જ પ્રોત્સાહન પણ આપ્યું, ફોર્મ ભરવાથી લઈને જોઈનિંગ લેટર સુધીને જે કોઈ પણ મદદ કરી છે, તેમાં ફોર્મ પણ ભરી આપ્યા છે, પુસ્તકો પણ લાવી આપ્યા છે, રનિંગ કરવામાં પણ હેલ્પ કરી છે, સાથે રનિંગ પણ કરી છે. અને આજે હું હરિયાણા તાલીમ માટે રવાના થાઉં છું. તાલીમ બાદ મને જ્યાં પણ પોસ્ટિંગ મળશે ત્યાં હું મારી ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવીશ.